નમસ્કાર દર્શક મિત્રો, એટ ધ રેટ ગુજરાતમાં આપણું સ્વાગત છે. ગિરનાર પરિક્રમા વિશે તો આપણે સૌ કોઈ જાણીએ છે. લાખો શ્રદ્ધાળુઓ દર વર્ષે ગિરનારની લીલી પરિક્રમામાં શ્રદ્ધાભેર જોડાતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે હજુ પણ એક એવો ડુંગર છે કે જ્યાં પણ યોજાય છે ગિરનારની જેમ જ લીલી પરિક્રમા? જી હા, રિપોર્ટ એવા મળી રહ્યા છે કે પોરબંદરના બરડા ડુંગરની પણ પરિક્રમા છેલ્લા 25 વર્ષથી યોજવામાં આવે છે. પોરબંદર અને જામનગર બે જિલ્લા વચ્ચે બરડો ડુંગર આવેલો છે. ઔષધિ અને ધાર્મિક સ્થળો માટે પણ આ બરડો ડુંગર જાણીતો છે અને આ બરડા ડુંગર પર દેવભૂમિ ગણવામાં આવે છે, તેમજ 14મું રત્ન કહેવામાં આવે છે. આ બરડા ડુંગર પર પણ અનેક પૌરાણિક મંદિરો આવેલા છે. આ ડુંગરમાં સંત શ્રી ત્રિકામાચાર્ય બાપુ અને વિદ્યાવાસીઓની માતાજીની તપોભૂમિ માનવામાં આવે છે અને આના જ કારણે આ બરડા ડુંગરની પરિક્રમાનું પણ ખાસ મહત્વ રહેલું છે. કારતક સુદ 3જથી પરિક્રમા શરૂ કરવામાં આવતી હતી. રાજા ભગત સાથે બે સેવાભાવીઓ આ પરિક્રમા માટે નીકળ્યા હતા અને ત્યારથી જ પ્રતિ વર્ષ આ પરિક્રમાનું આયોજન કરવામાં આવે છે. મીડિયા વાળા અનુસાર એવી માહિતી મળી રહી છે કે આના અગાઉ રાજા ભગતના કહેવાથી બરડા ડુંગરની પરિક્રમા શરૂ કરવામાં આવી હતી અને પ્રથમ પરિક્રમામાં માત્ર 3 જ શ્રદ્ધાળુઓ આમાં જોડાયા હતા. છેલ્લા કેટલાય વર્ષોથી 400થી વધારે શ્રદ્ધાળુઓ આ પરિક્રમામાં હવે જોડાય છે. જંગલ વિસ્તારમાંથી પસાર થઈને પ્રથમ દિવસે રાણ પર ધીગેશ્વર મહાદેવ મંદિર અને પછી પાછતર ધુમલી થઈને મોડ પર ખાતે બીજો પડાવ અને ત્યારબાદ બિલેશ્વર થઈને કષ્ટભંજન હનુમાનજીના મંદિરે ત્રીજો પડાવ રહે છે. આ પછી રાણાવાવ થઈને જાંબુવતીથી ગુફા ખાતે પરિક્રમા પૂર્ણ થાય છે. છેલ્લા કેટલાય વર્ષોથી રાણ પર, મોડ પર અને બિલેશ્વર જ્યાં પડાવ હોય છે તે ગામના લોકો દ્વારા ભોજનની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.